नमस्कार, सुकुशल छू। गया लेक्चर में आपणे जे प्रेफरन्स शेर अने एनी जोगवाईओ, स्वेट इक्विटी शेर, अन्य इक्विटी शेर प्रकारना जे कई प्रकारों छे एना विषे थोड़ु घणु आपणे समझी चूक्या हता कि भाई अन्य इक्विटी शेर कोने कहेवाय छे, स्वेट इक्विटी शेर कोने कहेवाय छे, एना संबंधित आपणे थोड़ु घणु जे छे ए शीखी चूक्या हता। आजे जे आपणे भणवा जई रह्या छे ए छे प्रेफरन्स शेर, जे बीजो अगत्यनो सौथी महत्वनो प्रकार, जे कंपनी माटे पैसा भेगा करवानो एक ऑप्शन जे छे एने आपणे कही शकीए छीए। एना विषे हवे आपणे थोड़ु घणु जे छे ए शीखवा जई रह्या छीए। हवे अर्थनी वात करे छे तो एमां शुं कहे छे ए जोईए कि जे शेर पर कंपनीना नफामांथी इक्विटी शेर पर डिविडेंड चूकवता पहेला डिविडेंड मेळवानो हक होय अने ज्यारे कंपनीनो विसर्जन थाय त्यारे इक्विटी शेर मूड़ी करता पहेला मूड़ी परत मेळवानो हक होय तेने प्रेफरन्स शेर अथवा पसंदगीना शेर कहे छे। એમ કહે છે કે ભાઈ જે શેર પર નફામાંથી, એટલે કે જે કાંઈ કંપનીએ નફો વર્ષના અંત સુધીમાં મેળવ્યો છે, એ નફામાંથી સૌથી પહેલાં ઇક્વિટી શેરવાળાને ચૂકવાય છે અને ઇક્વિટી શેરવાળાને ચૂકવ્યા પછી જે કાંઈ ડિવિડન્ડ મેળવવાનો ઇક્વિટી શેરવાળાને જે ચૂકવ્યા એની પહેલાં ડિવિડન્ડ મેળવવાનો જે અધિકાર શેરધારકોને હોય છે, એને આપણે પ્રેફરન્સ શેર તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેમાં આ લોકોને સૌથી પહેલો હક જે છે એ આપવામાં આવે છે કે સૌથી પહેલાં એ લોકો પૈસા જે છે એ ડિવિડન્ડ સ્વરૂપે મેળવી શકે, એટલા માટે એમને આ હક જે છે એ આપવામાં આવેલો હોય છે અને પ્રેફરન્સ શેર અથવા તો પસંદગીના શેર પણ કહેવામાં આવે છે। મિત્રો, એક નાની એવી રજૂઆત જે છે એ આપને તમારા સમક્ષ મૂકી દઉં છું કે તમે લોકો આ જે કાંઈ પણ વિડીયોઝ જે છે એ તમે સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે પૂરેપૂરા જુઓ તેવો આગ્રહ રાખવામાં આવે છે, કારણ કે તમે જો આ બધા વિડીયોઝ જે છે એ તમે નહીં જોયા હોય, વ્યવસ્થિત નહીં ભણ્યા હો, તો તમને લોકોને આગળના કોઈ પણ ટૉપિક સમજાશે નહીં। એટલા માટે દરેક વિડીયોઝ જેની યુટ્યુબ લિંક આપને આપવામાં આવે છે એ તમે લોકો શાંતિથી વ્યવસ્થિત જુઓ અને પૂરેપૂરા જુઓ તેવો ખાસ એક આગ્રહ છે, કારણ કે જેથી કરીને તમને લોકોને આગળ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય નહીં અને સરસ મજાનું તમારું શૈક્ષણિક કાર્ય જે છે એ આગળ ચાલ્યા કરે એવા હેતુસર અમે તમને આ વાત રજૂ કરી રહ્યો છું કે તમે લોકો આ વિડીયો જે છે એ તમે વ્યવસ્થિત શાંતિથી પૂરેપૂરા નિહાળો। હવે કીધું છે પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા, શેના આધારે આપણે કહી શકીએ કે આ પ્રેફરન્સ શેર છે, જે તમને પૂછવા હોય તો 3-1 માર્ક અથવા તો 5-1 માર્કમાં પૂછાઈ શકે છે। તો પહેલું કીધું છે એ છે ડિવિડન્ડ। ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવતા પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે। ડિવિડન્ડની વાત આવે છે તો એમ કહે છે કે ઇક્વિટી શેર ધારકોને ડિવિડન્ડ તમે ચૂકવો એ પહેલાં જ તે પ્રેફરન્સ શેર ધારકોને નિશ્ચિત દરે, એટલે કે ફિક્સ રેટે, એ લોકોને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર હોય છે। બીજું કીધું છે એ છે મૂડી પરત, એટલે કે પૈસા પાછા આપવાની વાત થાય છે એની વાત છે। જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરોને પહેલાં મૂડી પરત મેળવવાનો હક હોય છે। કહે છે કે કંપનીનું વિસર્જન થાય ત્યારે જે કાંઈ બધી જવાબદારીઓ છે, એટલે કે જે કાંઈ ટેક્સ આ તે બધું ચૂકવવાનું છે, એ ચૂકવ્યા પછી સૌથી પહેલાં પૈસા કોને પરત મળે છે? તો કે ભાઈ પ્રેફરન્સ શેરધારકોને પરત મળે છે, એ સિવાય બીજા કોઈને પરત મળતા નથી। એટલે કે ઇક્વિટી શેરધારકોને એને મળે છે, પણ આ લોકોને આપ્યા પછી જો પૈસા વધ્યા હોય તો આપવામાં આવે છે એટલા માટે। હવે કીધું છે મતાધિકાર, હવે મતાધિકાર શું કહે છે એના સંબંધિત આપણે વાત જોઈએ। પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે। એમ કહે છે કે પ્રેફરન્સ શેરધારકોને જે કાંઈ અધિકાર છે તો એ શેના આધારે હોય છે? તો કે ફક્ત પોતાના હિત સાથે સંકળાયેલી જે કાંઈ બાબતો છે એમાં જ તે આ હક આપવામાં આવ્યો છે કે પોતાના હિત સંબંધિત વાત હોય એમાં જ તે એ લોકો મત આપી શકે છે, બીજી કોઈ પણ બાબતમાં મત આપી શકતા નથી। પછી કીધું છે પસંદગી, સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઇચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે। એમ કહે છે કે સ્થિર હોય, નિશ્ચિત આવક હોય અને મૂડીની સલામતી જે લોકો ઇચ્છતા હોય એ લોકો તે આ પ્રેફરન્સ શેરની ખરીદી કરતા હોય છે।
पची कीधु बजार भाव। आ शेर की बजार किंमत लगभग स्थिर रहे छे। एम कहे छे के जे बजार भाव छे ए केवो रहे छे, स्थिर रहे छे। दाखला तरीके 100 रुपया ए शेर बहार पाड्यो छे तो 100 रुपया जेनो रहेशे। ज्यारे व्याजना दरना माळखामां फेरफार थाय त्यारे ज ते ए शुं करवामां आवे छे, तेनी बजार किंमतमां फेरफार थाय छे। एम कहे छे के व्याजना दरमां फेरफार थशे ત્યારે તે આ બજાર ભાવનો ફેરફાર થાય, એ સિવાય ફેરફાર થતો નથી। પછી કીધું છે જોખમનું પ્રમાણ। આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હોવાથી જોખમનું પ્રમાણ ઓછું હોય છે। એમ કહે છે કે આ પ્રકારના જે કાંઈ ઇક્વિટી શેર છે એમાં આ પ્રકારના પ્રેફરન્સ શેર સોરી ઇક્વિટી શેરની પણ પ્રેફરન્સ શેર છે એમાં સૌથી પહેલાં તો કહીએ કે ડિવિડન્ડ મેળવવાનો એક તો પ્રથમ અધિકાર હોય, અને જ્યારે કંપનીનું વિસર્જન થાય એટલે કે કંપની બંધ કરવાની થાય એ સમયે પણ પૈસા મેળવવાનો એમને પહેલો અધિકાર હોય છે। એટલા માટે આ સૌથી વધુ સલામત અને જોખમનું પ્રમાણ કેવું હોય છે આપમાં ઓછું જોવા મળે છે। હવે કીધું છે પ્રેફરન્સ શેરના પ્રકાર, કેટલા પ્રકારના પ્રેફરન્સ શેર હોય છે એની વાત છે। તો એમ કહે છે કે ભાઈ 1956ના કંપની ધારા પ્રમાણે જૂના સમયમાં કંપની ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, રિડીમેબલ, ઇરિડીમેબલ, પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ વગેરે પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડતી હતી। પરંતુ નવા કંપની ધારા 2013 અનુસાર કંપની મુખ્ય બે પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડે છે। એમ કહે છે કે 1956નો જે કંપની ધારો હતો એની વાત કરીએ તો જૂના સમયમાં કેટલા પ્રકારના હતા એની વાત કરીએ। પહેલું કીધું છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર। ક્યુમ્યુલેટિવ એટલે કે પાકતી તારીખે જે પૈસા છે એનો વ્યાજ અને સરવાળા સાથે બધું ભેગું કરીને જે કિંમત આપવામાં આવતી એ ક્યુમ્યુલેટિવ। ક્યુમ્યુલેટ એટલે કે બધું એક સરખું ભેગું કરવું। નોન ક્યુમ્યુલેટિવ એટલે કે એમાં ડિવિડન્ડ વ્યાજની રકમ જે છે એ ગણવામાં ન આવતી અને મૂળ રકમ જ આપવામાં આવતી, બરાબર। પછી કીધું છે રિડીમેબલ। રિડીમ એટલે કે એના પૈસા જે છે એનું તમે વળતર સ્વરૂપે અથવા તો બીજામાં એનો ઉપયોગ કરી શકતા તો એ રિડીમેબલ। પછી કીધું છે ઇરિડીમેબલ કે જેનો તમે ઉપયોગ ન પણ કરી શકો, ઇરિડીમેબલ એટલે કે એનો તમે બીજી જગ્યાએ ઉપયોગ ન કરી શકતા। પછી કીધું છે પાર્ટિસિપેટિંગ। પાર્ટિસિપેટિંગ એટલે કે કંપનીની સભાઓમાં મત આપવાનો, સભામાં ભાગ લેવાનો, પાર્ટિસિપેટ કરવાનો જે અધિકાર જે શેરમાં મળતો તો એવા પ્રેફરન્સ શેર એટલે કે પાર્ટિસિપેટિંગ। પછી કીધું છે નોન પાર્ટિસિપેટિંગ એટલે કે સભામાં તમને હાજર રહેવાનો અધિકાર ન હોય એવા નોન પાર્ટિસિપેટિંગ। પછી કીધું છે કન્વર્ટેબલ। કન્વર્ટેબલ એટલે કે જે શેરોનું તમે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકો એ કન્વર્ટેબલ, અને નોન કન્વર્ટેબલ એટલે કે જેનું તમે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી ન શકો આવા પ્રકારના શેર એટલે કે નોન કન્વર્ટેબલ જે છે એ પ્રેફરન્સ શેર કહેવામાં આવતા। હવે એમ કહે છે કે ભાઈ નવા કંપની ધારા 2013 અનુસાર આ બધા જે જૂના પ્રકારો હતા જે 1956ના હતા એને કેન્સલ કરી દીધા છે અને બે જ પ્રકારના પ્રેફરન્સ શેર જે છે એ બહાર પાડવામાં આવેલા છે। પહેલું કીધું છે એ છે 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા, એટલે કે 20 વર્ષ પહેલાં 19મા વર્ષે 18મા વર્ષે પણ તમે પરત કરી શકશો। અને પછી કીધું છે 20 વર્ષ પછી એટલે કે ફરજિયાત 20 વર્ષ સુધી તો રાખવાના જ તે, 21મા વર્ષે, 22મા વર્ષે, 23મા વર્ષે પણ તમે પરત કરી શકો એ પ્રકારના શેર એટલે કે પ્રેફરન્સ શેર, બરાબર। હવે કીધું છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, આ બે વચ્ચે શું તફાવત છે એની વાત કરીએ। તો પહેલું કીધું છે જરૂરિયાત, તો કહે છે કે ભાઈ શેરમૂડી બહાર પાડતી કંપનીને આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે છે। એમ કહે છે કે જે કંપની છે એને પૈસા ભેગા કરવા હશે તો એ ઇક્વિટી શેર તો ફરજિયાત બહાર પાડતી જ હોય છે। આ પ્રકારના શેર બહાર પાડવા જરૂરી નથી, એટલે કે પ્રેફરન્સ શેર તમે બહાર ન પાડો તો પણ ચાલશે। પછી કીધું છે ડિવિડન્ડનો દર, તો કે ઇક્વિટી શેરમાં ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે જ્યારે પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે, એટલે કે ડિવિડન્ડ ફિક્સ દરે તમને મળશે, બરાબર, નિશ્ચિત દરે મળશે જ તે। પછી કીધું છે અધિકાર, ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર છે।
એમ કહે છે કે ભાઈ ઇક્વિટી શેરધારકોને કંપનીની સભામાં હાજર રહેવાનો અધિકાર છે, પછી તો કે ભાઈ મત આપવાનો અધિકાર છે, અને સંચાલકોને ચૂંટવાનો પણ એમને અધિકાર આપવામાં આવેલો છે. પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે જ સંકળાયેલી બાબતોમાં મત આપવાનો અધિકાર છે. જ્યારે પ્રેફરન્સ શેરની વાત આવે તો પ્રેફરન્સ શેરધારકોને પોતાના હિત સંબંધિત વાત હોય એમાં જ તે મત આપવાનો અધિકાર છે, બીજી કોઈ પણ બાબતમાં એ દખલગીરી કરી શકશે નહીં. જોખમ. ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે. ઇક્વિટી શેરની વાત કરીએ તો એમાં જોખમનું પ્રમાણ થોડું વધુ જોવા મળશે, અને પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ જે છે એ ઓછું જોવા મળશે, એટલે કે એમાં જોખમ રહેતું નથી. રોકાણકારો. જોખમ લેવા તૈયાર અને વધુ વળતર લેવા ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર પસંદ કરે છે. એમ કહે છે કે જોખમ લેવા તૈયાર હોય અને વધુ ને વધુ વળતર લેવા ઈચ્છતા હોય એવા લોકો આ ઇક્વિટી શેરમાં રોકાણ કરતા હોય છે. નિશ્ચિત આવક સાથે મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર પસંદ કરે છે, કે જે લોકોને નિશ્ચિત આવક જોઈએ છે એ જ લોકો પ્રેફરન્સ શેરનું પસંદગી કરતા હોય છે. એ લોકો જ તેવા પ્રેફરન્સ શેર પસંદ કરે છે, બાકી આ કોઈ પ્રેફરન્સ શેર પસંદ કરતું નથી. બજાર ભાવ. આ શેરના બજાર ભાવમાં વધઘટ થાય છે. એમ કહે છે કે ઇક્વિટી શેરમાં જે છે એ વધઘટ થતી જોવા મળે છે, અને આ ભાવ સતત વધઘટ થતા જોવા મળે છે. સામાન્ય રીતે આ શેરના બજાર ભાવમાં વધઘટ થતી નથી, એટલે કે આમાં જે કાંઈ પણ વધઘટ થતી જોવા મળે એ ન થાય. વ્યાજના દરમાં ફેરફાર થશે ત્યારે એના બજાર ભાવમાં ફેરફાર થાય, એ સિવાય ફેરફાર થતો નથી. હવે કહે છે મૂડી વૃદ્ધિ. તો ઇક્વિટી શેર મૂડીના હક મૂડીમાં હકના તેમજ બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. એમ કહે છે કે ઇક્વિટી શેર મૂડીમાં જે કાંઈ હકના શેર હોય કે બોનસ શેર હોય એના કારણે મૂડીમાં જે કાંઈ છે એ વૃદ્ધિ થતી જોવા મળે છે. ભાવ વધશે એટલે સ્વાભાવિક છે કંપનીને આટલા પૈસા વધારે મળશે. મૂડીમાં વૃદ્ધિ થતી નથી, એટલે કે મૂડી વધઘટ થતી જોવા મળતી નથી. જ્યારે ભાવ વધશે, બજારમાં ફેરફાર થશે ત્યારે જ તેમાં ફેરફાર થશે, એ સિવાય ફેરફાર થશે નહીં. હવે કહે છે કે શેર પ્રમાણપત્ર. શેર પ્રમાણપત્ર શું વસ્તુ છે એની વાત કરીએ છીએ. તો અર્થમાં કીધું છે, શેર પ્રમાણપત્ર એટલે કંપની દ્વારા તેની સામાન્ય મોહર હેઠળ તેના સભ્યોને આપવામાં આવતો દસ્તાવેજ, જે સભ્યોની માલિકી દર્શાવે છે. એમ કહે છે શેર પ્રમાણપત્ર એટલે કંપનીની સામાન્ય મોહર, એટલે કે કંપનીનો જે સિક્કો લગાવેલો છે એના હેઠળ સભ્યોને જે કંઈ દસ્તાવેજ આપવામાં આવે છે એને આ શેર પ્રમાણપત્ર કહે છે, જે સભ્યોની માલિકી પણ દર્શાવે છે કે ભાઈ અમે તમારી કંપનીમાં આટલું સરસ મજાનું રોકાણ જે છે એ અમે કરેલું છે. કંપનીની શેરમૂડીમાં દરેક સભ્યનું હિત છે. ભાઈ કંપનીની શેરમૂડી હોય એમાં દરેકના પૈસા રોકાયેલા હોય એટલે એનું એ હિત દર્શાવે છે, તે માટે આ પ્રમાણપત્ર મેળવવાનો અધિકાર છે. એમ કહે છે કે આ લોકોને જે કાંઈ પ્રમાણપત્ર મેળવવાનો પણ એમને આ અધિકાર જોવા મળે છે. વળી શેર પ્રમાણપત્ર શેર હોલ્ડરો માટે માલિકી હકનો પ્રાથમિક પુરાવો છે. એમ કહે છે કે કંપનીમાં તમારા માલિકીનો હક જે છે એ દર્શાવે છે, એ તો કે ભાઈ આ એક એનો પ્રાથમિક પુરાવો છે. કારણ કે કંપની સ્વીકારે છે કે પ્રમાણપત્રમાં જેનું નામ દર્શાવવામાં આવ્યું છે તે શેર હોલ્ડર તે પ્રમાણમાં દર્શાવેલ શેરનો પ્રકાર અને તે કિંમતના શેર જે છે એ ધરાવે છે. એમ કહે છે કે શેર હોલ્ડરો પ્રમાણપત્રમાં દર્શાવેલા જે કાંઈ શેર છે એ અને એ કિંમતનો એ માલિકી હક જે છે એ ધરાવે છે. હવે કીધું છે શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો. હવે જો ઉપરનો જે તફાવત છે તમને 3 અથવા 5 માર્કમાં પૂછાઈ શકે છે. હવે કીધું છે શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો, કે ભાઈ એમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે, જે તમને પૂછવું હોય તો 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય છે. કહે છે કંપની ધારા મુજબ શેર પ્રમાણપત્રનો નમૂનો સ્વરૂપ કે વિગતો સ્પષ્ટ કરવામાં આવી નથી, એટલે કે કંપની ધારામાં કે એમાં ક્યાંય પણ આ સ્પષ્ટ એનો નમૂનો આપ્યો નથી. જેને જે રીતનું બનાવવું હોય એ બનાવી શકે છે, પરંતુ કે
કે ભાઈ ખાસ અમુક જે વિગતો છે એ તો હોવી ફરજિયાત છે, એ કઈ વિગતો છે એ સમજવાની છે। સામાન્ય રીતે શેર પ્રમાણપત્રમાં નીચેની વિગતો છે તે જોવા મળે છે, આટલી વિગતો તો હોવી જ જોઈએ। પહેલું કીધું છે છે કંપનીનું નામ, સત્તાવાર સ્થાપન એટલે કે કંપનીનું નામ હોવું જોઈએ, અને સત્તાવાર સ્થાપન એટલે કે કેટલી રકમથી કંપનીની સ્થાપના કરવામાં આવી છે। પછી કીધું છે શેરનો અનુક્રમ નંબર એટલે કે શેરનો સિરિયલ નંબર એટલે કે 1 2 3 4 5 6 જે સિક્વન્સ આપી હોય છે એ। શેર ધારણ કરનારનું નામ અને સરનામું, સોરી, પછી પહેલાંનો મુદ્દો છે શેર પ્રમાણપત્ર અનુક્રમ નંબર એટલે કે શેર સર્ટિફિકેટ નંબર પણ એમાં દર્શાવવો ફરજિયાત છે। પછી કીધું છે શેર ધારણ કરનારનું નામ અને સરનામું, કે જે વ્યક્તિએ શેર ખરીદ્યા છે એનું નામ અને સરનામું। પછી કીધું છે ધારણ કરેલ શેરનો પ્રકાર અને સંખ્યા, કે જે વ્યક્તિઓએ શેર ધારણ કર્યા છે એ વ્યક્તિનું નામ અને એની સંખ્યા, એના કેવા પ્રકારના શેર ખરીદ્યા છે એ પ્રકાર અને સંખ્યા। શેરની મૂળ કિંમત અને શેર દીઠ ચૂકવેલી રકમ એટલે કે શેરની મૂળ કિંમત કેટલી છે અને સામે એને શેર દીઠ કેટલા ચૂકવેલા છે એ પણ એમાં દર્શાવવું ફરજિયાત છે। પછી કીધું છે શેર આપ્યાની તારીખ અને દિવસ, જે તારીખે તમને શેર આપ્યા છે એ તારીખ અને એ દિવસ એમાં દર્શાવવો પડે। સહી કરવાની સત્તા ધરાવનાર સંચાલકોની સહી અને સેક્રેટરીની સહી એટલે કે સહી કરવાની જે સંચાલકો અને સેક્રેટરીને સત્તા આપી છે એ લોકોની સહી પણ એમાં હોવી જરૂરી છે। પછી કીધું છે કંપનીની સામાન્ય મહોર એટલે કે કંપનીનો સિક્કો જે સ્ટેમ્પ છે એ પણ હોવી ફરજિયાત છે। હવે કીધું છે એ છે શેર પ્રમાણપત્ર અંગે કંપની ધારાની જોગવાઈ, કે શેર પ્રમાણપત્ર માટે કંપની ધારામાં કયા પ્રકારના નીતિ નિયમો છે એની વાત છે, તો એના વિશે સમજીએ એ જોઈએ। પહેલું કીધું છે એ છે સામાન્ય મોહર, જે આ તમને પૂછવું હોય તો 2-1 માર્કમાં પૂછી શકાય છે। તો પહેલું કીધું છે સામાન્ય મોહર એટલે કે શેર પ્રમાણપત્ર પર કંપનીની સામાન્ય મોહર હોવી જોઈએ, એટલે કે માં કંપનીનો સિક્કો જે છે એ લગાડેલો હોવો જોઈએ। બીજું કીધું છે સહી, શેર પ્રમાણપત્ર પર 2 સંચાલકોની સહી તથા સેક્રેટરીની અથવા નિમાયેલ અધિકૃત વ્યક્તિની સહી હોવી જોઈએ, એટલે કે શેર પ્રમાણપત્રમાં ઓછામાં ઓછા 2 સંચાલકની સહી, સેક્રેટરીની અથવા તો જે કોઈ અધિકૃત વ્યક્તિઓ છે એની સહી હોવી ફરજિયાત છે। હવે કીધું છે એ છે સંયુક્ત શેરહોલ્ડરો, 1 થી વધુ વ્યક્તિઓ જો સંયુક્ત રીતે શેર ધરાવતી હોય તો દરેકને અલગ અલગ પ્રમાણપત્ર આપવામાં આવતું નથી, એટલે કે 1 કરતાં વધારે વ્યક્તિઓએ એકસાથે શેર ખરીદ્યા છે તો બધાને અલગ અલગ સર્ટિફિકેટ આપવામાં આવે નહીં, પરંતુ સંયુક્ત શેર પ્રમાણપત્ર પર પ્રથમ શેરહોલ્ડરના નામ સાથે સંયુક્ત શેરહોલ્ડરોના નામ દર્શાવવા જોઈએ। એટલે કે સંયુક્ત શેર પ્રમાણપત્ર હશે એમાં શેરધારકોને પ્રથમ જે કોઈ શેરધારક હશે એના નામ અને એના નામ બધાના દર્શાવવા ફરજિયાત છે અને એ જરૂરી પણ વસ્તુ છે। હવે કીધું છે એ છે શેરોનું ડીમટીરિયલાઇઝેશન। મિત્રો, આ ટોપિક ખાસ તમે લોકો જોજો, કેમ કે આના ઉપર 12મા ઘણો બધો ટોપિક જે છે એ તમારે ભણવાનો આવશે અને ત્યારે આ કોઈ વસ્તુ સમજાવવામાં આવશે નહીં, અને આ ડીમેટ શું છે એનો ખ્યાલ તમને હોવો અનિવાર્ય છે કે ભાઈ ડીમેટ શું છે, ડીમટીરિયલાઇઝેશન શું છે। જો એ બાબતનો તમને ખ્યાલ હશે તો પ્રશ્ન ઉદ્ભવશે નહીં, એટલા માટે તમને આ ખાસ વિનંતી છે કે ડીમટીરિયલાઇઝેશનનો ટોપિક જે છે એ ખાસ તમે જુઓ, જેથી કરીને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે નહીં અને 12મા તમારું કામ વ્યવસ્થિત ચાલે। પહેલું કીધું છે ડીમેટ ખાતાની જરૂરિયાત શું છે। શેર માલિકી હકનો પ્રાથમિક પુરાવો શેર પ્રમાણપત્ર છે। એ પ્રાથમિક પુરાવો શું કીધો છે, તો કે શેર પ્રમાણપત્ર। મૂળ શેર પ્રમાણપત્ર ગુમ થાય, ચોરાઈ જાય, નાશ પામે, બગડી જાય કે ફાટી જાય
ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે શેરધારકોએ લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડતું હતું. પહેલાંના સમયની વાત કરીએ તો જે આ વિધિ છે, જ્યારે કોઈ શેર સર્ટિફિકેટ બગડી જતું, ફાટી જતું, વાંચી ન શકાય એવું થતું કે ડુપ્લિકેટ બનાવવાનું થતું, ત્યારે એ સમયે બહુ લાંબી અને ખર્ચાળ એવી પ્રક્રિયામાંથી આપણે પસાર થવું પડતું હતું. વળી ફેરબદલી ફોર્મમાં જો સહી મળતી ન આવે કે ખોટી સહી કરીને ફેરબદલી કરવામાં આવે, તેમજ ટપાલ મારફતે સમયસર ન મળે, ત્યારે શેરની લે વેચમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. એમ કહે છે કે જ્યારે આ બધી જૂના સમયમાં ફેરબદલી થતી, તેમાં ખોટી સહી હોય અથવા સહી મળતી ન આવે, ખોટી સહી કરી હોય, ટપાલ મારફતે સમયસર મળે ન મળે, બરાબર, અને આ બધું જે કાંઈ મુશ્કેલી જે છે એ જૂના સમયમાં ઊભી થતી, કે જ્યારે ફિઝિકલ સ્વરૂપ એટલે કે ઓન પેપર આ બધું જે છે એ જોવા મળતું હતું ત્યારની વાત છે. આવી મુશ્કેલીઓના નિવારણ માટે શેરનું ડીમટીરિયલાઇઝેશનની પ્રથા અમલમાં આવી. આ જે કાંઈ પણ મુશ્કેલીઓ હતી એના નિવારણ માટે શેરનું જે કાંઈ ડીમટીરિયલાઇઝેશન છે એને આપણે અમલમાં લેવા છીએ, જેથી આવા પ્રકારના કોઈ પણ પ્રશ્નો છે એ ઉદ્ભવે નહીં. હવે કીધું છે ડીમટીરિયલાઇઝેશન અથવા તો ડીમેટ એ શું કહે છે જોઈએ. ડીમટીરિયલાઇઝેશન એક એવી વ્યવસ્થા છે જેમાં ભૌતિક શેર પ્રમાણપત્રને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કે છે ડીમટીરિયલાઇઝેશન એક એવી વ્યવસ્થા કીધી છે જેમાં શેર પ્રમાણપત્રને આપણે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે છે એ ઊભી કરવામાં આવે છે, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારના આવા મુશ્કેલીઓ જે છે જે જૂના સમયમાં ઊભી થતી હતી એ જોવા મળે નહીં. હવે કહે છે 1992માં સેબીની રચના થઈ, જેની મુખ્ય ઓબીસ આ માટે રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. એટલે કે જેને પણ આવા ડીમેટ શેર રાખવા હોય તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે સાદા અર્થમાં એક પ્રકારના એજન્ટ જે આ બધું કામ કરી દે છે એની પાસે તમારે ડીમેટ ખાતું જે છે એ ખોલાવવું પડે છે. 1992માં સેબીની રચના થઈ, જેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે. એમ કહે છે કે 1992માં સેબીની રચના થઈ, જે તમને પૂછવું હોય તો એક માર્કના સવાલ અથવા MCQમાં પૂછાઈ શકે છે કે સેબીની રચના ક્યાં થઈ અને એની મુખ્ય ઓફિસ કઈ જગ્યાએ છે. તો 1992માં સેબીની રચના થઈ અને એની મુખ્ય ઓફિસ જે છે એ મુંબઈમાં છે. સેબીના કાયદા મુજબ શેરબજારમાં શેરની લે વેચ કરનાર વ્યક્તિએ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. એટલે કે જે લોકોને ડીમેટમાં ફેરબદલ કરવા છે અથવા તો શેરનો વહીવટ કરવો છે એ લોકોએ ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. હવે કહે છે ડીમેટ ખાતું ક્યાં ખોલાવી શકાય અને કેવી રીતે ખોલાવી શકાય એની વાત છે. તો કહે છે ડીમેટ એવી પ્રક્રિયા છે, પહેલાં કીધું છે કે ડીમેટ ખાતું ક્યાં ખોલાવી શકાય એના વિશે સમજીએ. કે ડીમેટ એવી પ્રક્રિયા છે જેમાં રોકાણકાર પોતાના ભૌતિક શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાના ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતામાં જાળવે છે. કહે છે ડીમટીરિયલાઇઝેશન એક એવી પ્રક્રિયા કીધી કે જેમાં રોકાણકાર જે છે એ પોતાના ભૌતિક શેર છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કે જે એજન્ટ છે એના ખાતામાં જાળવે છે. ભારતમાં બે પ્રકારની આવી સંસ્થા છે. જો શું કીધું છે, ભારતમાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરતી સંસ્થા કઈ છે, બે છે. એક કીધું છે NSDL અને બીજું કીધું છે CDSL. NSDL એટલે કે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ અને CDSL એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, જેના નામ આપને પાછળ ટેક્સ્ટબુકમાં ચેપ્ટર પૂરું થાય છે ત્યારે આપવામાં આવેલા છે, જે અત્યારે તમે ટૂંક સમયમાં સ્ક્રીન પર જોઈ શકશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ NSDL અને CDSL શું છે અને આ કઈ કઈ સંસ્થાઓ છે કે જે સરસ મજાનું સારું એવું કામ કરે છે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હું તમને લોકોને એની ફરતે એક બોક્સ પણ ડ્રો કરી દઉં છું જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે. જુઓ અહીંયા બે નામ આપેલા છે, NSDL એટલે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ
અને બીજું કીધું છે CDSL એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, કે આ બે પ્રકારની સંસ્થાઓ જે છે એ સરસ મજાનું સારું એવું કામ જે છે એ કરી રહી છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે. હવે શું કહે છે એ જોઈએ. આ સંસ્થા રોકાણકારોના શેર બોન્ડ કે સિક્યોરિટીઝને સાચવવાની જવાબદારી સંભાળે છે. જે કંઈ સંસ્થા છે એ રોકાણકારના જે કાંઈ પણ શેર હોય, બોન્ડ હોય કે બીજી કોઈ પણ પ્રકારની સિક્યોરિટી જે છે, સિક્યોરિટી એટલે કે જામીનગીરી હોય, આ બધી શેર બોન્ડ આ બધાને જામીનગીરી અથવા તો સિક્યોરિટી કહેવાય, તે બધું સાચવવાનું કામ આ સંસ્થાઓ કરતી હોય છે. તેથી આ સંસ્થાને થાપણ સાચવનાર એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે આ લોકોને થાપણ સાચવનાર એજન્ટ તરીકે પણ આને કહે છે, કે જે સરસ મજાનું બધું સારું એવું કામ કરે છે અને આ બધું જાળવવાનું પણ કામ કરે છે. આ સંસ્થાઓ થી સરકારી અને ખાનગી બેંકો તેમજ અન્ય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલાવે છે. એમ કહે છે કે આમાં સરકારી બેંકો કે ખાનગી બેંકો જે છે એ આ લોકોના નિર્દેશ મુજબ છે એ આવા ખાતા ખોલતી હોય છે. એ ડીમેટ ખાતું ખોલાવવાની વિધિ જે તમને પૂછવું હોય તો બે એક માર્કમાં પૂછી શકે છે. સૌ પ્રથમ ડીમેટ ખાતું ખોલાવવા માટે બેંકો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવાનો હોય છે, કે તમારે શું કરવું પડે, બેંક અથવા તો જે કોઈ નાણાકીય સંસ્થા છે એનો તમારે સંપર્ક કરવાનો. આ સંસ્થાઓ દ્વારા મળેલ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની હોય છે. આની માટે તમારી પાસે જે કાંઈ ફોર્મ હોય એ ફોર્મ ભરવું અનિવાર્ય છે. અરજી ફોર્મની સાથે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવા પડે છે. એમ કહે છે કે આ અરજી ફોર્મ હોય તો એમાં તમારે જરૂરી દસ્તાવેજો પણ આપવા પડે. હવે દસ્તાવેજો કયા કયા છે એની વાત છે. પહેલું કીધું છે પાન કાર્ડ, એટલે કે પરમેનન્ટ એકાઉન્ટ નંબરવાળું કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો એટલે કે આપણે જ્યાં કાંઈ રહીએ છીએ એનું એડ્રેસ પ્રૂફ. પછી કીધું છે ઓળખપત્ર એટલે તમારું આઈડી પ્રૂફ, જેમ કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ. પછી ઇન્કમટેક્સ ભરતા હોય તો એનું રિટર્ન, બરાબર, એના વિશેનો ખ્યાલ તમને ધોરણ 12માં આપવામાં આવશે. પછી કીધું છે પાસપોર્ટ સાઇઝના ફોટા, બે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ આપવા પડે. અરજી સાથે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર ગ્રાહક કરાર કરવાનો હોય છે. એમ કહે છે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર જે હોય, એટલે કે 50 રૂપિયા 100 રૂપિયાના જે સ્ટેમ્પ પેપર મળે છે, એ સ્ટેમ્પ પેપરમાં તમારે ગ્રાહક કરાર એટલે કે ક્લાયન્ટ એગ્રીમેન્ટ કરવા ફરજિયાત છે. હવે કીધું છે ડીમેટ ખાતાના ખર્ચા. પહેલું કીધું છે એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ. કેટલીક બેંકો આ ખર્ચ, આ જો ડીમેટ ખાતામાં થતા ખર્ચને 4 ભાગમાં વહેંચી શકાય છે. એમ કહે છે કે ડીમેટ ખાતામાં જે કંઈ ખર્ચા થાય છે એને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલું કીધું છે એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ. કેટલીક બેંકો આ ખર્ચ લે છે જ્યારે કેટલીક બેંકો આ ખર્ચ લેતી નથી. એમ કહે છે કે ભાઈ એકાઉન્ટ ખોલાવવાનો જે કંઈ ખર્ચ છે એ અમુક બેંક લેતી હોય છે જ્યારે અમુક બેંક લેતી હોતી નથી. બીજું કીધું છે વાર્ષિક જાળવણી ફી. ડીમેટ ખાતાને સાચવવા માટે મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવે છે, કે તમારું ખાતું જે આ લોકો સાચવે છે એની માટે એ લોકો ફી જે છે એ લેતા હોય છે. પછી કીધું છે કસ્ટોડિયન ફીસ, એટલે કે ડીમેટ ધારકના ખાતામાં કેટલા શેર રહ્યા છે તેના આધારે દર મહિને ફી ભરવાની હોય છે, કે ભાઈ દર મહિને તમારા ખાતાનું ઇવેલ્યુએશન થાય એટલે કે ચકાસણી થાય કે તમારા ખાતામાં કેટલા શેર છે કેટલા નહીં, એના આધારે તમારે નિશ્ચિત કરેલી ફીસ જે છે એ આપવી પડતી હોય છે. પછી કીધું છે સોદાઓની ફી, કે શેરની લેવેચ અંગેના સોદાઓ થાય તેના આધારે ફી લેવામાં આવે છે, કે જે કાંઈ સોદા તમે કરો છો, જે ડીલ કરો છો એની પણ તમારે જરૂરી ફીસ, નિશ્ચિત દરે નક્કી કરેલી ફીસ જે છે એ તમારે આપવી પડતી હોય છે. આના આધારે આ બધા ફીસ જે છે એ લેવામાં આવતી હોય છે અને આ બધા પ્રકારના ખર્ચાઓ પણ થતા જોવા મળે છે. હવે મિત્રો, આ તમને લોકોને અત્યારે સુધીમાં જે એટલું સમજાયું છે એ તમે ખાસ શાંતિથી સમજો અને આ વિડીયોઝ જે છે એ તમે જુઓ, એ પ્રકારનો ખાસ આગ્રહ અહીંયાથી રાખવામાં આવે છે, જેથી કરીને આપને આગળ જતાં કોઈ પણ પ્રકારની
મુશ્કેલી છે એ ઉદ્ભવે નહીં અને આપ સરસ રીતે સારું એવું કામ જે છે એ કરી શકો એવા હેતુસર આપને આ વિનંતી કરવામાં આવે છે. આભાર.